વરસાદને લઈને બાંટવાની બજારમાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. વેપારીઓની દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે તંત્ર દોડતું થયું અને લોકોને શિફ્ટ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ લોકો ઘર છોડીને જવા માટે રાજી ન હતા. બાંટવાના ચીફ ઓફિસર TB પરમાર, કર્મચારી રોહિત, સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે દોડી ગયા હતા. પાણીનો કોઈ નિકાલ ન થવાને કારણે આવી સ્થિતિ 6 દિવસમાં બીજી વખત સર્જાઈ છે. 6 દિવસમાં બીજી વખત પાછું આટલું પાણી આવ્યું છે. સમજ્યા, હજી તો થોડું ઊંચું છે, વધારે પાણી હતું, નુકસાની છે, તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી. બરોબર, એ થાય. હવે આ અમારા દારિયારા ભાઈ આખે આખી દુકાન પર નીકળી છે. ચાલે, અઠવાડિયામાં બીજી વખત થયું નહીં. આ જાણું કાંઈ રસ્તો થતો નથી. ગયાનો શું અપેક્ષા તંત્ર પાસે, તમારી શું અપેક્ષા? આવી ન બને એ અપેક્ષા છે અમારી. શું નામ તમારું? દિનેશભાઈ નકુમ, બાટવા શહેર ભાજપ મહામંત્રી. બાટવા શહેરની અંદર આ બીજી વાર બધી દુકાનોની અંદર પાણી 2-2, 3-4 ફૂટ સુધી ગરી ગયા છે. એની કાયમી નિકાલ માટેની વ્યવસ્થા સરકારશ્રી કરે એવી અમારી ખાસ રજૂઆત છે. આવું પાણી ક્યારે આવે? પાણી ગમે ત્યારે આવે છે, છતાં પણ આનો નિકાલ માટેનો કાયમી અને યોજના કરી અને વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી. છેલ્લા કેટલા વર્ષ પહેલા આવું પાણી આવેલું? આવું 15-20 વર્ષ પહેલા આવું પાણી આવેલું છે.